નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સના તમામ વિદ્યાર્થીઓનું વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. દરેક વિદ્યાર્થીઓને હેપી ન્યુ યર, સાલ મુબારક, નવા વર્ષ માટે શુભકામના સાથે આપણે ફરી એકવાર વિડિયો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આજે આપણે પેપર સોલ્વ કરવા માટે આગળ જઈ રહ્યા છીએ. એમાં આજે બી વિભાગના કેટલાક પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરીશું. બરાબર છે? તો આજે વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 12 કોમર્સ અને રિવિઝન માટેનો આપણે પીરિયડ શરૂ કરીએ છીએ. એમાં બી વિભાગમાં પ્રશ્ન નંબર 11, બરાબર મિત્રો ધ્યાન રાખજો, પ્રશ્ન છે એની પર બરાબર પૂરેપૂરું ધ્યાન આપજો, જેથી કરીને પ્રશ્ન છે એકદમ કમ્પ્લીટ થઈ જાય અને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બને. એટલે ખાસ દરેક મિત્રો છે એ પ્રશ્નોમાં ધ્યાન આપજો. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 11, 11મો પ્રશ્ન છે, આલેખ દોરવા અને સમજવા માટે શેનું જ્ઞાન જરૂરી છે? મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે આલેખ દોરવા અને સમજવા માટે શેનું જ્ઞાન જરૂરી છે. તો ખાસ જવાબમાં ધ્યાન આપજો કે આલેખ દોરવા અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ શબ્દ છે એ ભૂલાવો જોઈએ નહીં, આંકડાશાસ્ત્રનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12મો પ્રશ્ન છે, માથાદીઠ આવક એટલે શું? આ પ્રશ્ન મિત્રો બોર્ડની અંદર ઘણી બધી વાર રિપીટ થયેલો પ્રશ્ન છે, અત્યારે પણ ખાસ ધ્યાનમાં રાખજો અને ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે. તો આપણો પ્રશ્ન છે, માથાદીઠ આવક એટલે શું? તો એનો જવાબ આવશે, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તીના પ્રમાણ વડે ભાગતા જે આપણને આવક પ્રાપ્ત થાય એને કહેવાય માથાદીઠ આવક. બરાબર, આ થયો પ્રશ્ન નંબર 12. હવે પ્રશ્ન નંબર 13 નંબરના પ્રશ્નમાં છે, CORE એનું પૂર્ણ નામ આપો. મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર ખાસ આવા ફૂલફોર્મને લગતા જે પ્રશ્ન છે એ ખાસ પૂછાતા જ હોય છે, એક બે પ્રશ્ન હોય જ છે, એમાં ખાસ એક પ્રશ્ન તો હોય જ. તો આજે આપણે ભણવાનું છે પ્રશ્ન નંબર 13માં CORE. તો એનું પૂરું નામ છે, સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બરાબર, આ ખાસ પ્રશ્ન યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણો 14મો પ્રશ્ન છે, રેપો રેટનો અર્થ આપો. આ પણ ખૂબ જ વ્યવહારિક દ્રષ્ટિએ પણ ઉપયોગી છે, બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી છે, એટલે ખાસ મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખજો. રેપો રેટનો અર્થ આપો. તો એમાં છે, વેપારી બેંકો ટૂંકા ગાળા માટે, મિત્રો આ શબ્દ ખાસ અગત્યનો છે, ટૂંકા ગાળા માટે RBI પાસેથી, શું બરાબર આપજો, કોણ કોની પાસે, આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે, વેપારી બેંકો ટૂંકા ગાળા માટે RBI પાસેથી જે વ્યાજના દરે ધિરાણ મેળવે તે દરને રેપો રેટ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 15, પ્રશ્ન નંબર 15 છે, સાપેક્ષ ગરીબીનો અર્થ આપો. મિત્રો, સાપેક્ષ એટલે તુલના, સરખામણી. બરાબર, તો સાપેક્ષ ગરીબીનો અર્થ શું થશે? તો જવાબ બરાબર સમજો, સમાજના વધુ આવકવાળા વર્ગની, આ શબ્દ ઉપર જો હું ભાર મૂકું છું, વધુ આવકવાળા વર્ગની તુલનામાં ઓછી આવકવાળો વર્ગ સાપેક્ષ ગરીબી ભોગવે છે એમ આપણે કહી શકીએ. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે સમાજમાં વધુ આવકવાળાની તુલનામાં જે ઓછી આવક મેળવતા જે વર્ગ છે એને આપણે સાપેક્ષ રીતે ગરીબ કહીએ છીએ. તો સાપેક્ષ ગરીબીનો અર્થ આ પ્રમાણે થઈ શકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 16, પ્રધાનમંત્રી જનધન યોજના ક્યાં વર્ષમાં શરૂ કરવામાં આવી? તો
એ પ્રશ્નનો જવાબ છે પ્રધાનમંત્રી જનધન યોજના 2014ના વર્ષમાં શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 17, ભારતમાં જોવા મળતી બેરોજગારી કયા સ્વરૂપની હોય છે? તો આ મિત્રો ખાસ પ્રશ્ન યાદ રાખજો, ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે. પછી ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, બોર્ડની પરીક્ષામાં પણ રિપીટ થાય છે ઘણીવાર પ્રશ્ન, એકદમ અગત્યનો પ્રશ્ન છે 18મો, મૃત્યુદર શોધવાનું સૂત્ર જણાવો. ઘણીવાર બોર્ડની પરીક્ષાની અંદર મૃત્યુદર એટલે શું એવું પણ પૂછાય, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળા પણ થઈ જાય છે, જો મૃત્યુદર સમજીને સીધે સીધો એનો અર્થ લખી નાખે છે, પણ આમાં ભૂલ નહીં કરતા મિત્રો, ઉતાવળા ન થતા પ્રશ્ન બરાબર વાંચજો. મૃત્યુદર શોધવાનું સૂત્ર પૂછ્યું છે, અર્થ નથી પૂછ્યો, એટલે સૂત્ર પૂછે ત્યારે સૂત્ર લખવાનું છે, અને મૃત્યુદર એટલે શું એમ પૂછે ત્યારે એનો અર્થ લખવાનો છે, એટલે બરાબર પ્રશ્ન વાંચીને જવાબ આપવો બધાએ. તો આપણો પ્રશ્ન છે મૃત્યુદર શોધવાનું સૂત્ર જણાવો. તો મૃત્યુદર બરાબર એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા લોકોની સંખ્યા ગુણ્યા 1000 છેદમાં કુલ વસ્તી. ત્યાર પછી આપણો પ્રશ્ન છે 19મો, ગૃહ ઉદ્યોગનો અર્થ આપો. બરાબર સમજો, આમાં આપણે સ્ટેપ પાડીને સમજીએ, ગૃહ ઉદ્યોગ કોને કહેવાય? તો મુખ્યત્વે કુટુંબના સભ્યો દ્વારા, એક વસ્તુ આ કુટુંબના સભ્યો દ્વારા. પછી તો કે સાદા ઓજારો વડે, કુટુંબના સભ્યો દ્વારા સાદા ઓજારો વડે વીજળી અને યંત્રોનો ઉપયોગ કર્યા સિવાય અથવા તો નહિવત મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહે છે. મિત્રો આટલા શબ્દો ઉપર ભાર મૂકું છું, એક કુટુંબના સભ્યો દ્વારા, બીજું સાદા ઓજારો વડે, ત્રીજું વીજળી અને યંત્રોનો ઉપયોગ કર્યા સિવાય, અને નહિવત મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહેવામાં આવે છે. છેલ્લો અને અગત્યનો પ્રશ્ન 20મો, માનવ મૂડીરોકાણ એટલે શું? આ પણ 2 વર્ષ પહેલાં પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો મિત્રો. માનવ મૂડીરોકાણ એટલે શું? તેનો જવાબ આવશે માનવીની શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે. ધ્યાન રાખજો શેના માટે, તો કે માનવીની શારીરિક અને માનસિક શક્તિના વિકાસ માટે. શું જોશે? તો કે શિક્ષણ, આરોગ્ય અને તાલીમ પાછળ કરવામાં આવતા મૂડીરોકાણ અથવા તો ખર્ચ, એને માનવ મૂડીરોકાણ કહેવામાં આવે છે. જો પ્રશ્નનું આખું હાર્દ શું આવ્યું? તો કે માનવીના શારીરિક અને માનસિક શક્તિઓનો વિકાસ કરવા માટે શેની જરૂર પડશે? તો કે શિક્ષણ, આરોગ્ય અને તાલીમ, આ બધા પાછળ જે ખર્ચ કરવામાં આવે ને એને, અથવા તો એની પાછળ જે મૂડીરોકાણ કરવામાં આવે એને કહેવાય માનવ મૂડીરોકાણ. તો મિત્રો આ થયો આજનો આપણો બી વિભાગના આટલા પ્રશ્નો આપણે સોલ્વ કર્યા, બરાબર. હવે ખાસ મિત્રો યાદ રાખજો, કદાચ હજી કદાચ કહું છું કે આપણી જે બોર્ડની પરીક્ષા છે એમાં પરીક્ષા પદ્ધતિ છે એમાં કંઈક થોડા ઘણા ફેરફાર આવવાની શક્યતા છે, બરાબર છે. પહેલાં જે આપણી પેપર સ્ટાઇલ હતી એની અંદર માનો કે 10 MCQ 10 1-2 વાક્યના પ્રશ્નો આવતા હતા, હવે કદાચ પરિવર્તન થઈને એવું પણ બની શકે કે 30% આવું હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ શકે. એટલે કે માનો કે હું ધારી લઉં છું કે એ વિભાગ 15 માર્ક્સનો પૂછાય અને બી વિભાગ પણ 15 માર્ક્સનો પૂછાય, એનો અર્થ કે MCQ કદાચ 15 માર્કના આવે, 15 માર્કના બી વિભાગ એટલે 1-2 વાક્યના આવે, એટલે 15 × 2 = 30 થઈ ગયા, 5 માર્કનો આલેખ આવે એટલે 35 માર્ક, પાસ થવું એટલે એકદમ સરળ થઈ જશે. પણ હજી પેપર સ્ટાઇલ અને નવી પદ્ધતિ ફાઇનલ એનું બધું આવી જાય પછી હું તમને એકદમ વ્યવસ્થિત રીતે કહી શકીશ, પણ અત્યારે કદાચ આવું આવવાની શક્યતા ખરી, એટલે થોડુંક પ્રશ્નપત્ર છે તમારું સરળ બનશે એવી શક્યતા ખરી, બરાબર મિત્રો. તો હવે આજનું તમારું હોમવર્ક, આ બી વિભાગમાં પ્રશ્નો જે તમને કરાવેલા છે 11 થી 20, બરાબર છે, એકવાર લખવાના છે, તૈયાર કરવાના છે અને હોમવર્કની અંદર પણ મને મોકલવાના છે. અસ્તુ.